Hey there, subscribe to my channel and also press this bell icon so you never miss any update caused whenever we upload any new video. You'll get a notification on your phone. रमन पंड्या प्रिंसिपल रामेश्वर स्कूल निकोल एज्युकेशन साथे साथे चित्रकला फोटोग्राफी साहित्य आ बदा में रस है। छेल्ला 35 वर्षथी आ बधी प्रवृत्ति साथे संकळायेलो छूं। सीएन फाइन आर्ट्स नो विद्यार्थी छूं अने अमदावाद तो मारू वतन छे। आजे मुकटे ग्रुप द्वारा लावण्य 3 एमां मारा पण चित्रों से लगभग 24 जेटला चित्रकारों नो ग्रुप शो आज योजाशे अने जेनु उद्घाटन पद्मश्री मेळवनार अमदावादनुं गौरव गणी शकाय, गुजरातनुं अने भारतनुं गौरव गणी शकाय एवा श्री जोरावरसिंह जाधवना हस्ते आजे उद्घाटन छे। अने अमे बधाए पोतानी रीते पोतानी स्टाइलथी चित्रों करेला छे अने मुखोटे ग्रुपे बधाने अहींया एक साथे भेगा करी अने आपणा अमदावादना नगरजनो जे कलारसिक नगरजनो छे એમને અલગ અલગ ચિત્રો એક સાથે જોવા મળે અલગ અલગ સ્ટાઇલના, એવી રીતે 24 જેટલા ચિત્રકારોનું આખું પ્રદર્શન અહીંયા યોજાયું. મારા આજે બે ચિત્ર અને એક ફોટોગ્રાફ મેં આ પ્રદર્શનમાં મૂકેલું છે. મારા મેં જે બે ચિત્રો બનાવ્યા છે ને, ગણપતિ દાદાનું, બધાને ગણેશનો સબ્જેક્ટ તો ગમે જ અને ગણેશ આપણી સંસ્કૃતિમાં પ્રથમ દેવ એટલે એમનું એક સરસ ચિત્ર મેં મારી કલ્પનાથી બનાવેલું છે અને આ બેકગ્રાઉન્ડમાં કંઈક નવીનતા લાવવાનો પ્રયત્ન કરેલો છે. ઓઇલ કલરથી કેનવાસ ઉપર એ ચિત્ર બનાવેલું છે. બીજું પહુચર માતાનું જે ચિત્ર બનાવ્યું છે, મને કુકડા ખાસ બહુ ગમે, એના કલર્સ ને બધું, જેમ મોર ગમે એમ કુકડો પણ મને બહુ જ ગમે. અને આ ચિત્ર મેં છે ને બહુચર માતાનું મારી એવી કલ્પનાથી બનાવ્યું છે કે મોટાભાગના જે ચિત્રો છે બહુચરાજીના, એમાં કુકડો આડો હોય છે અને એમાં બહુચરાજી બેઠેલા હોય છે. આમાં કુકડાનો પણ મેં ફ્રન્ટ ભાગ લઈને એ રીતે ચિત્ર તૈયાર કર્યું છે. એ મારે કાલ્પનિક ચિત્ર બનાવ્યું છે અને પહેલેથી એમના ગમે ઘણા ચિત્રો બનાવેલા છે બહુચરાજીના, કારણ કે અમારા કુળદેવી છે અને મને આ ધાર્મિક ચિત્રોમાં રસ ખરો એટલે આ રીતે ચિત્ર બનાવેલું છે. આ ઉપરાંત મેં ફોટોગ્રાફ એક મૂકેલો છે, એમાં એક પોટરી કામ કરે છે, માટીકામ એક કલાકાર કરે છે. એ ચિત્ર મેં વિશાખાપટ્ટનમમાં સાઉથ ઇન્ડિયામાંથી ફોટોગ્રાફ લીધેલો હતો અને ત્યાં આદિવાસી એરિયામાં ખૂબ સુંદર કામ એ લોકો કરે અને એ ચિત્ર મને ગમી ગયું. પાછળ બેકગ્રાઉન્ડમાં તૂટેલી દિવાલ છે અને સરસ એ પોટરી કામ કરી રહ્યો છે. મુખોટે સંસ્થાનું સંચાલન હું કરી રહી છું. મુખોટેનું આ 9મું એક્ઝિબિશન છે. અમે લોકોએ અમદાવાદમાં ઘણા એક્ઝિબિશન કર્યા છે, ઉદયપુર જયપુર નેશનલ લેવલે પણ ઘણા કર્યા છે. આ 9મું એક્ઝિબિશન છે, એમાં 22 જેટલા આર્ટિસ્ટ અમદાવાદ બહારના અને અમદાવાદના જોડાયા છે. એમાં અલગ અલગ કલા અને અલગ અલગ વિષય અલગ અલગ માધ્યમથી એ લોકોએ પોતાનું કામ અહીંયા પ્રસ્તુત કરેલું છે અને સરસ રીતે એક આ માહોલ ઊભો થયો છે. 22-27 આ એક્ઝિબિશન ચાલવાનું છે. પંચોલી સાહેબ thank you.
આજે મુખોટા સંસ્થાના ઉપક્રમે ચિત્રકાર મિત્રોનું સરસ પ્રદર્શન અહીંયા યોજાયું છે. અને આજે એકી સાથે આજે 20-22 જેટલા ચિત્રકારો પોતાના ચિત્રો પ્રદર્શિત કરે છે, એ ખૂબ આનંદ અને ગૌરવની વાત છે. ત્યારે આપણને એમ થાય છે કે ભાઈ ગુજરાતની ભારતની ચિત્રકલા નામ શેષ નહીં થાય, પણ ચિત્રકલાની આવતીકાલ વધુ ઉજળી રહેશે અને કલાકારો આ પરંપરાને સતત જાળવતા રહેશે એવું આ પ્રદર્શન જોયા પછી મને મહેસૂસ થાય છે. સૌ કલાકાર ભાઈ બહેનોને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. સૌને કહું છું કે તમારું કામ ચાલુ રાખજો અને આ ચિત્ર જગતમાં ખૂબ આગળ વધજો. ગુજરાત કલા, સંસ્કાર અને સંસ્કૃતિની ધરતી છે. હજારો વર્ષથી ભારતીય સંસ્કૃતિ, ગુજરાતની સંસ્કૃતિ, કચ્છની સંસ્કૃતિ એનું એક પિંડ બંધાયો છે અને એ પિંડને સાચવીને જાળવવાનું કામ અત્યારે આપણી નવી પેઢીના નવયુવાનોએ કરવાનું છે. આજે અંગ્રેજી મીડિયમની બોલબાલાને કારણે ગુજરાતી ભાષા વિસરાઈ રહી છે અને ગુજરાતી ભાષા દિન ઉજવવો પડે એવી પરિસ્થિતિ આપણી આવી છે. ભલે અંગ્રેજી મીડિયમમાં ભણતા હોઈએ પણ એ યુવાનોએ ગુજરાતની કલા, સંસ્કાર અને સંસ્કૃતિ એનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. એ કલા, સંસ્કાર અને સંસ્કૃતિને જાળવવાનું કામ પણ આપણી નવી પેઢીએ કરવું ખૂબ જરૂરી છે. હું હંમેશા કહું છું કે ભાઈ જો દુષ્કાળ પડશે, વરુણદેવ રૂઠશે અને વરસાદ નહીં પડે ને દુષ્કાળ પડશે તો સાહેબ અનાજ તો આપણે પરદેશથી લાવી શકાશે. પણ મિત્રો યાદ રાખજો, જે દિવસે ગુજરાતમાં ભારતમાં કલા, સંસ્કાર અને સંસ્કૃતિનો દુષ્કાળ પડશે ને તો હરગીજ એને પરદેશથી નહીં લાવી શકાય. આ કલા, આ સંસ્કાર, આ સંસ્કૃતિના આ કલાકારોને આ ધરતી પર રોપવા પડશે, જતન કરીને જાળવવા પડશે. કલા અને સંસ્કારને જીવતા રાખવા છે તો કલાકારોને જીવાડવા પડશે. કલાકારો જીવશે તો કલા અને સંસ્કૃતિ જીવશે, કલા અને સંસ્કૃતિ જીવશે અને કલાકારો જીવશે તો દેશ જીવશે. પેપરમાશીમાં કામ કરું છું, મારું મેઇન મીડિયમ પેપરમાશી છે. પેપર કોલાસ, પેપર રોલ કરી અને એવી રીતના મારું કામ રહ્યું છે. છેલ્લા 30 વર્ષથી હું પેપરમાશીમાં કામ કરું છું. એમાં મેં ઘણા બધા કામ કર્યા છે. અત્યારે અહીંયા પેપરમાશી અને એના સ્કલ્પચર્સ બનાવ્યા છે. આ પેપર કોઇલ કરી અને એક સ્કલ્પચર બનાવ્યું છે. એવી જ રીતે આ પેપરની સ્ટ્રીપ્સથી મેં પેઇન્ટિંગ અહીંયા રજૂ કર્યું છે. આ છે એ પેપરના નાના નાના પીસ 1x2 ઇંચના કરી એને ફોલ્ડ કરી અને ટ્રાયેંગલ કરી અને આ જે સર્કલ્સ છે એવી રીતે મેં ક્રિએટ કર્યું છે. એટલે મારા જે બી કામ છે એ પેપરને લઈને હોય છે. હું વેસ્ટ મટીરિયલમાં કામ કરું છું એટલે, અને નેચરલ ફ્રેન્ડલી હોય છે કે જે માટીમાં મળી જાય તો માટી થઈ જાય છે, એટલે ઇકો ફ્રેન્ડલી આપણે કહી શકાય. એને એવી રીતના મેં ઘણા બધા મોડલ્સ, સ્કલ્પચર્સ અને પેઇન્ટિંગ્સ બનાવ્યા છે. તો મારું કામ આ પેપરમાશીનું અહીંયા પ્રદર્શિત થયું છે. હું સુકિલા પટેલ, મારું ચિત્ર શ્રીરામથી સવારે થાય ત્યારે શ્રીરામથી જ શરૂ થાય છે અને શ્રીરામ ઉપર જ હું મારા પેઇન્ટિંગ બનાવું છું અને આગળ ને આગળ બનાવતી રહું છું. ને એમાં એક મારું જે પ્રદર્શિત કર્યું છે, જ્યારે તમે હનુમાનનું અહીંયા ચિત્ર બનાવેલું છે, આરંભિક છું અને મારે સવાર પડે અને સવારથી મને રામ પ્રત્યે રામનું ચિત્ર હનુમાનજીમાં દોરવાનું મને બહુ જ ગમે છે. અચ્છા, તો તમને આવો આઈડિયા કેવી રીતે આવ્યો કે અંદર તમે શ્લોક જેવું અંદર રાઇટિંગ કર્યું? પહેલાં હું બુકમાં લખતી હતી. અચ્છા, પછી મને એવું પ્રેરણા થઈ કે હું આવી રીતે હનુમાનજીની અંદર રામ લખીને અને પેઇન્ટિંગ તરીકે એનો ઉપયોગ કરી શકું. અચ્છા, અને તમે કયું મટીરિયલ વાપર્યું છે? એ પેપર ઉપર લખ્યું છે અને પેન, લાલ પેનથી એનો ઉપયોગ કરીને અને પેપર ઉપર લખેલું છે. અચ્છા, લગભગ કેટલો સમય લાગે? બે એક મહિના જેવું થયું હશે. છેલ્લા 4-5 વર્ષથી મેં મારી હોબીને મારું પ્રોફેશન બનાવ્યું છે. મુખોટે ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત એક્ઝિબિશનમાં મારી 3 કલાકૃતિઓ પ્રદર્શિત કરી છે, જે ટ્રેડિશનલ કચ્છ મડમિરર આર્ટ, જે એટલે કે લીંપણ આર્ટ એને કહેવાય, એનાથી પ્રેરિત છે. ટ્રેડિશનલી આ આર્ટમાં માટી, ઊંટનું છાણ અને મિરરનો ઉપયોગ કરી કચ્છના લોકો પોતાનું ઘર સજાવતા હતા. એ જ વસ્તુને મેં થોડો ક્રિએટિવ લુક આપી અને થોડું કન્ટેમ્પરરી સ્ટાઇલથી ક્લેનો ઉપયોગ કરીને આ 3 પેઇન્ટિંગ્સ બનાવી છે, જેમાં શકુંતલા છે જે દુષ્યંતને પત્ર લખી રહી છે,
અને બીજા પેઇન્ટિંગમાં છે નંદીજી, અહીંયા શિવજી છે, શ્રીનાથજી છે, અને એમને શ્રીનાથજીને પ્રિય કમળ અને શિવજીને પ્રિય બિલીપત્ર છે એ દર્શાવ્યા છે. અને ત્રીજા પેઇન્ટિંગમાં ગણેશજી છે. મને આશા છે કે ટ્રેડિશનલી આ આર્ટને કન્ટેમ્પરરી સ્ટાઇલથી જે મેં બનાવ્યું છે એ તમને પસંદ આવશે. જુદી જુદી શૈલી છે. મને લગભગ 3-4 કલાક બેસો રોજ, 4-5 દિવસ લાગે. એક માટે આયોજિત લાવણ્ય પાર્ટ 3 માં મેં અહીંયા મારા 3 પેઇન્ટિંગ રજૂ કર્યા છે, જેમાં મેં નેચર થીમ લીધી છે. અને નેચરમાં પણ મેં આ વખતે જે 3 મૂક્યા છે એ ફ્લોરલ પેઇન્ટિંગ મૂક્યા છે, જે મેં નાઇફ અને ફિંગરથી પેઇન્ટ કરેલા છે, જેમાં મેં એક્રેલિક મીડિયમ યુઝ કર્યું છે જે પેપર ઉપર કરેલા છે. અને હું લગભગ છેલ્લા 2-3 વર્ષથી ડ્રોઈંગ અને પેઇન્ટિંગનો શોખ ધરાવું છું અને તે પ્રેક્ટિસ કરું છું. હું જાગૃતિ વૈષ્ણવ. બાળપણથી મને પેઇન્ટિંગનો ઘણો શોખ હતો. મેં ડિપ્લોમા ફાઇન આર્ટ્સ ઇન ફેબ્રિક પેઇન્ટિંગ કરેલું છે, પણ પેન્ડેમિક દરમિયાન મને એક્રેલિક કેનવાસ પર એક્રેલિક કરવાનું ખૂબ ગમે છે. સીનરી મારો ફેવરિટ સબ્જેક્ટ છે. મેં લેન્ડસ્કેપ, સીસ્કેપ બહોત ઘણા જ બનાવ્યા છે. અહીં મારા જે બે પેઇન્ટિંગ મેં રજૂ કર્યા છે તે પણ એક સીસ્કેપ છે, બંને સીસ્કેપ છે. આમાં ફ્લેમિંગો છે, સનસેટનો એક સીન બતાવેલો છે, અને આ બે ફ્લેમિંગો કપલ બતાવેલું છે. સેકન્ડ જો પેઇન્ટિંગ છે એ મેડિટેરિયન સી સ્કેપ છે. મને મેડિટેરિયન એરિયાના ફ્લાવર્સ અને સી અને હાઉસીસ પ્રત્યે મને ઘણો લગાવ છે, મને ઘણા જ ગમે છે, એટલે એને મેં કેનવાસ પર કંડારેલા છે. તો આ સાથે મેં આ મુખોટે એક્ઝિબિશનમાં મેં મારા બે પેઇન્ટિંગ. મેરા નામ સવિતા ચૌધરી હૈ. મુજે બચપન સે પેઇન્ટિંગ કા બહોત શોખ થા, લેકિન અભી પ્રોફેશનલી પેઇન્ટિંગ મેં અભી લાસ્ટ 1.5-2 સાલ સે કર રહી હું. ઓર મુજે અભી મેં એક્રેલિક ઓર ઓઇલ પેઇન્ટિંગ કરતી હું. મુજે યે ભગવાન કી પેઇન્ટિંગ, નેચર પેઇન્ટિંગ, એબસ્ટ્રેક્ટ પેઇન્ટિંગ, યે સબ પેઇન્ટિંગ બનાને મેં બહોત અચ્છા લગતા હૈ. જૈસે આપ દેખ રહે હો મેં ઓર એસ્થેટિક પેઇન્ટિંગ્સ મેં મુજે બહોત ઇન્ટરેસ્ટ હૈ. જો ઘર મેં શાંતિ લાગી હૈ, માઇન્ડ કો કામ કરતી હૈ, તો વૈસી પેઇન્ટિંગ્સ મુજે બના કે બહોત સુકૂન મિલતા હૈ. જૈસે મેને પહેલી પેઇન્ટિંગ જો બનાઈ હૈ વો લોર્ડ બુદ્ધા કી પેઇન્ટિંગ હૈ. ઇસમે મેને બુદ્ધા કી પેઇન્ટિંગ મેં મંડાલા આર્ટ ભી ટ્રાઈ કિયા હૈ, તાકિ ઇસમે થોડા સા ન્યૂ ઇનોવેશન લગે. બુદ્ધા હમારે ઘર મેં શાંતિ કે પ્રતીક હોતે હૈ, લગાને સે હમે દેખ કે અચ્છા લગતા હૈ. और दूसरी पेंटिंग मैंने ये पिकॉक की बनाई है. जनरली आप पिकॉक में देखोगे ब्लू और ग्रीन शेड्स ही रहते हैं, लेकिन मैंने इसमें थोड़ा कलर के साथ मीन्स डिफरेंट ट्राई किया है. मैंने इसमें पिंक कलर दिया है, थोड़ा इनोवेट करने की कोशिश की है. और तीसरी पेंटिंग मेरी दुर्गा माँ की पेंटिंग है. इसमें मैं बंगाल में जो सिंदूर थैला बोल के होता है उत्सव दुर्गा माँ दुर्गा पूजा के टाइम पे, मैंने उस सिंदूर थैला को दिखाने की कोशिश की. વડોદરાથી આવું છું અને અમદાવાદમાં આ પ્રદર્શનમાં ભાગ લીધો છે. હું લેખક છું અને સાથે સાથે હવે બાળપણનો શોખ પૂરો કરવા માટે પીછી હાથમાં પકડી છે. મેં અહીંયા 3 ચિત્રો સર્જન કર્યા છે.
પહેલું ચિત્ર છે એ વર્લ્ડ ઇઝ વાઇબ્રેશન, સમગ્ર વિશ્વ તરંગોનું બનેલું છે એ દર્શાવતું આ ચિત્ર મેં બનાવ્યું છે કે આખું વર્લ્ડ એ વાઇબ્રેશનથી તૈયાર થયું છે અને એનું ક્રિએશન જ વાઇબ્રેશન છે. બીજું આ ચિત્ર છે તે ઈશ્વરની કૃપા, આદ્યશક્તિમાં ભગવતીની કૃપા ધરતી પર દરેક વ્યક્તિ ઉપર વરસતી હોય છે એ દર્શાવતું ચિત્ર અહીંયા મેં મૂક્યું છે. ત્રીજું આ ચિત્ર છે એને મેં ટાઇટલ આપ્યું છે ધ ઇન્ફ્લુઅન્સ, એટલે સંસાર સાગરની અંદર ઘણી બધી માછલીઓ તરે છે પરંતુ બહુ ઓછી માછલીઓ છે કે જે સંસાર ઉપર, સમાજ ઉપર પોતાનો પ્રભાવ દેખાડે છે. એટલે એવી એક માછલીને દર્શાવી છે જે ના વમળો દ્વારા એ પ્રભાવ દર્શાવે છે. આ ત્રણે ત્રણ ચિત્રો વિચાર ઉપર આધારિત છે, એક વિચાર એની અંદર વ્યક્ત થયો છે અને સારી રીતે વ્યક્ત કરવા માટે પ્રયત્ન. તલવાડી દ્રષ્ટિ છે, મેં અહીંયા ચાર પેઇન્ટિંગ રજૂ કરી છે જેમાં બેઝ એવું છે કે એક્રેલિક પેપરથી પટેલ છે અને હું નાનપણથી ચિત્રકળામાં મને શોખ છે પરંતુ પ્રોફેશનલી મેં છેલ્લા 7 વર્ષથી ચાલુ કર્યું છે અને હું ફ્રીલાન્સિંગ કરું છું. એજ્યુકેશન વાઇઝ હું ફિઝિસિસ્ટ છું પણ આ મારી એક હોબી તરીકે છે પણ મને વધારે લગાવ છે. આના પહેલાં મેં 2 ગ્રુપ શો કરેલા છે, અમારો 3જો ગ્રુપ શો છે. અહીંયા મેં 3 પેઇન્ટિંગ્સ મારા મૂક્યા છે, એમાં 3 વર્ષ જૂનું આ પેઇન્ટિંગ છે એ સૌથી વધારે રિયલિસ્ટિક છે આ 3માંથી. એનું નામ છે ફ્લાવર પોટ. એમાં મેં મોસ્ટલી શેડોઝ ઉપર વધારે ફોકસ કર્યું છે અને આ ફ્લાવર પોટ મેં સિમ્પલ ફોર્મમાં બતાવ્યું છે જેમાં મેં કલર્સ ઉપર વધારે ફોકસ કર્યું છે. અને આ મારું લેટેસ્ટ પેઇન્ટિંગ છે જે છે ક્રિએટિવ બ્લોક, એના ઉપર છે કે જ્યારે કોઈ પણ આર્ટિસ્ટ હોય, ખાલી પેઇન્ટર નહીં પણ કોઈ પણ આર્ટિસ્ટ હોય, ક્રિએટિવ આર્ટિસ્ટ, એને ઘણી વખત એવું હોય કે આઈડિયા મનમાં હોય પણ બહાર ના આવતા હોય, તો એના માટે અમે બતાવ્યું છે કે જ્યાં ટેબલ છે એ આપણા બ્રેન અને આપણા જે ક્રિએટિવિટી છે, ફિઝિકલી આપણે જે એક્શન કરીએ એના વચ્ચેનું આ એક બ્રેકિંગ પોઈન્ટ છે. અને એની ઉપર જો જોઈએ તો મેં મગજને મિરર દ્વારા દર્શાવ્યું છે અહીંયા અરીસા તરીકે, કે જો ખાલી એટલું બ્રેક કરીએ તો આઈડિયા તો ઓલરેડી હોય જ છે, એટલે મેં અરીસામાં ચિત્ર ઓલરેડી બતાવ્યું છે. તો આ મારા 3 પેઇન્ટિંગ્સ છે. અને સીએનમાં જ્યારે હતો ત્યારથી જ મને ચિત્રકલા અને સુથારી કામ વગેરે વિષયો ઉપર ઘણી ઊંડી પકડ, અને એન્જિનિયરિંગ કર્યું તો પણ મારી જે રચનાત્મક પ્રવૃત્તિઓ હોય તે માટે હું સમય જ્યારે પણ મળે ત્યારે સ્કલ્પચર લઈને કંઈક ને કંઈક કરતો રહેતો હતો. આ વખતે મેં આ જસ્ટિસ ઓફ હેમર આયર્ન વુડ કરીને એક સ્કલ્પચર રજૂ કરેલું છે. તેમાં મેં રક્તચંદનની ઇફેક્ટ આપવા માટે લાલ અને કેસરી રંગનો ઉપયોગ કર્યો. મારું નામ ડોલી પટેલ છે. હું છેલ્લા 10 મહિનાથી આ ઓઇલ પેઇન્ટિંગ કેનવાસનું કામ કરી રહી છું. બચપનથી પણ મને ના વર્કનો, પેઇન્ટિંગ્સનો એ બધો શોખ રહ્યો છે. લોકડાઉને મારી આ એક કલા બાકી રહી હતી એ મને બહાર લાવી છે. મેં આ 3 લાવણ્ય 3 અંદર મારા 3 પેઇન્ટિંગ્સ રજૂ કરેલા છે. એની અંદર મને રિયાલિસ્ટિક પ્રકૃતિની ખૂબ જ નજીક રહેલા એવા એક નાનકડા ગામમાંથી આવું છું અને જેથી પ્રકૃતિ અને આધ્યાત્મ પ્રત્યે મને ખૂબ જ લગાવ છે. જે તમે આ 3 પેઇન્ટિંગ્સમાં પહેલું છે એ 3 ફેસ છે, બીજું છે 2 ફેસ છે, 2 બાજુ બનાવ્યું છે અને લોકો લાકડું ફેંકી દે છે એમાંથી મેં સારું કામ બનાવ્યું. સિદ્ધાર્થ પટેલ છે, હું અમદાવાદથી છું. હું એબસ્ટ્રેક્ટ વર્ક શીખી રહ્યો છું 1.5 વર્ષથી. બાય પ્રોફેશન હું ટ્રાવેલ કન્સલ્ટન્ટ છું, ટ્રાવેલ એજન્ટ છું. અને લોકડાઉનના ફ્રી ટાઈમમાં મને કંઈક ઇન્ટરેસ્ટિંગ આર્ટ પર, ચોક્કસ આર્ટ પર મને થોડો ઇન્ટરેસ્ટ હતો, પણ મને એવું લાગતું હતું કે જે ટ્રાવેલ બિઝનેસ છે એમાં સર્વિસ ઓરિએન્ટેડ બિઝનેસ છે એટલે બહુ ટાઈમ ના આપી શકે, એટલે આપણે કદી એ આર્ટને શીખી નહીં શકીએ. પણ લોકડાઉનમાં કંઈક એક્સ્ટ્રા સમય આપણને મળ્યો હતો એટલે મેં પહેલીવાર કેનવાસ ખરીદ્યું અને એની ઉપરથી મારી જે ચોક્કસ આર્ટ પ્રત્યે મને ઇન્ટરેસ્ટ હતો એ આર્ટ શીખવાનું મેં સ્ટાર્ટ કર્યું છે. અને ગ્રુપ એક્ઝિબિશન્સમાં હું ભાગ લેતો હોઉં છું,
અને ડિસેમ્બરમાં મેં ફર્સ્ટ એક્ઝિબિશન ગ્રુપ એક્ઝિબિશનમાં ભાગ લીધો અને આજે અહીંયા આપણે મુખોટેના લાવણ્યા 3 ગ્રુપ એક્ઝિબિશનમાં હાજર છીએ. Thank you.